આજે સમાચાર વિગતવાર ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા 27 જેટલા કોરોનાના દર્દી પૈકી 2 દર્દીના મોત થયા છે તો સામે 27 જેટલા દર્દીઓ સાજા થઈ તેમના ઘરે કોરોનાની જંગ જીતી ઘરે પહોંચ્યા છે ભરૂચ જિલ્લામાં 10 એપ્રિલ રોજ પ્રથમ કોરોનાનો દર્દી નોંધાયો હતો જે બાદ 28 દિવસમાં 27 જેટલા કોરોનાના દર્દી નોંધાયા હતા જેમાં 2 દર્દીના મોત થયા છે જ્યારે ગુરુવારના વધુ 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી ભરૂચના ફરહાના શેખ તેમની પુત્રી અસફિયા શેખ અને મોઇન સૈયદ 24 કલાકમાં લેવામાં આવેલ 2 રિપોર્ટ નેગેટિવ આવતા તેમને પણ રજા આપવામાં આવી હતી જેમને તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન સાથે વિદાય આપવામાં આવી હતી જેમને તંત્રે વાહનમાં ભરૂચ ખાતે મોકલવામાં આવ્યા હતા ફરહાના શેખે જણાવ્યું હતું કે ટ્રીટમેન્ટ તેમને બહુ જ સારી મળી હતી અને અહીં તેમને ટ્રીટમેન્ટ સારી મળી એટલે જલ્દી સારા થઈ ગયા સારું થયું એટલે જ બહુ રાહત લાગી છે તેમણે ભગવાનનો ધન્યવાદ માન્યો હતો અને તે એમને તેમની દીકરી બંને સારા થઈ ગયા તે માટે તેમણે ડોક્ટરનો પણ અભિવાદન કર્યું હતું નામ ભાઈ શેખ ફરહાના મોહમ્મદ ઇરશાદ તમને કેવું ફીલ થયું એને તમને કેવી રીતે સારા થયા છે ટ્રીટમેન્ટ હારી કરી અમે હારા થઈ ગયા શું આશા છે તમને આગળ જઈને હવે ખબર અલ્લાહ હારું કરે આગળ જ્યારે કોવિડ હોસ્પિટલ અંકલેશ્વરના નોડલ અધિકારી ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે અહીં આવેલા દર્દીઓ સિન્ડ્રોમ ન હતા હોસ્પિટલ ખાતે અત્યાર સુધી કુલ 27 દર્દીઓ સાજા કરવામાં આવ્યા છે જેમાં 1 સુરત અને 1 રાજપીપળાના દર્દી અને 25 ભરૂચના દર્દીઓ સારા થયા છે મોટા ભાગે કોરોનાના 80% દર્દીમાં તેના લક્ષણ દેખાતા નહીં અહીં આવેલા મોટા ભાગના દર્દીઓ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી અહીં એ સિન્ડ્રોમ્સના દર્દીઓ જોવા મળ્યા છે અમે તેમને ફિઝિયોથ્રામાઇસિન અને હાઇડ્રોક્લોરોફિન દવા ઉપરાંત દર્દીના લક્ષણોના આધારે એન્ટીબાયોટિક દવાઓ આપી હતી હું ડોક્ટર અભિનવ કુમાર શર્મા અહીંયા કોવિડ 19 હોસ્પિટલ અંકલેશ્વર અને જીરાબેન મોદી હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આપણે 10 એપ્રિલથી અહીંયા કોવિડ 19 હોસ્પિટલ ચાલુ કર્યું છે જેમાં ભરૂચ જિલ્લાના બધા દર્દીઓની સારવાર અહીંયા થાય છે 10 તારીખથી આપણે ભરૂચ જિલ્લામાં 27 દર્દી ડાયગ્નોઝ થયા છે જેમાંથી 2 નો દુઃખદ અવસાન થયો છે અને 25 દર્દી અહીંયા દાખલ હતા અને જેની સારવાર થઈ હતી જેમાંથી આજે છેલ્લા 3 દર્દી સારવાર લઈને સાજા થઈને જાય છે એટલે એ પ્રમાણે આપણે 25 દર્દીને સાજા કરીને અહીંયાથી ડિસ્ચાર્જ કર્યા છે વત્તા આપણે ભરૂચ રાજપીપળાના 1 દર્દી અને સુરતના 1 દર્દી એની બી સારવાર અહીંયા થઈ છે અને અહીંયાથી સારા થઈને ગયા છે એ પ્રમાણે આપણે 27 દર્દીઓને ટોટલ સાજા કરીને અહીંયાથી ડિસ્ચાર્જ કર્યા છે હવે અત્યારે અમારા પાસે છેલ્લા 2 દર્દી જે આપણે 2 અમદાવાદના 2 દર્દી ડાયગ્નોઝ થયેલા છે તે અત્યારે અમારા પાસે બાકી છે સર જે ભરૂચ જિલ્લાની અંદર જે જયાબેન મોદી હોસ્પિટલમાં જે કોવિડ પોઝિટિવ કેસોને જે ટ્રીટ કરવામાં આવ્યા છે એમાં કઈ ટ્રીટમેન્ટ એક્ઝેક્ટલી એ છે જો ટ્રીટમેન્ટ ગાઈડલાઇનમાં તો એવો પ્રમાણે છે કે જે 80% દર્દી હોય છે એમના અંદર કોઈ સિમ્પટમ હોતું નથી તો પણ પોઝિટિવ દર્દીને સાથ રહેવું અને એને સારવાર આપવી એના માટે જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફે બહુ સખત મહેનત કરેલી છે બહુ સારી રીતે એની સારવાર કરેલી છે જેના બદલ આપણે બધા અંકલેશ્વરને બધા ભરૂચને જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટીઓ એમના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર સંતોષ સાહેબ અને એના બધા સ્ટાફનો આભાર માનવું જોઈએ અને જે એસિમ્પ્ટોમેટિક દર્દીઓ હોય એમાં આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિન અને એમને ઇમ્યુનિટી વધારવાના સાધન એવી રીતે આપીએ અને જે સિમ્પ્ટોમેટિક દર્દીઓ હોય એના સિમ્પટમ્સ પ્રમાણે આપણે સિમ્પટમ પ્રમાણે દવા અને એન્ટીવાયરલ દવાઓ આપીએ